મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ. મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસની વચ્ચે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ આપને જણાવી દઈએ કે અત્યારે મહારાષ્ટ્રની જે સ્થિતિ છે તેમાં 52 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા. અત્યાર સુધીમાં 1036 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે. ટેસ્ટ કરનારામાંથી 971 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાની દહેશતના કારણે મહારાષ્ટ્રના 4 શહેરો 31મી માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ થયો છે, જેમાં મુંબઈ, પુણે, નાગપુર અને પિંપરી ચિંચવાડ બંધ રહેશે. મુંબઈમાં તમામ દુકાન 31મી માર્ચ સુધી બંધ રહેશે. સાથે બેંક, દવાની દુકાન અને શાકભાજીની દુકાન ખુલ્લી રાખી શકાશે. એ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. મહારાષ્ટ્રના 4 શહેરોને 31મી માર્ચ સુધી બંધ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાની સામે ઉદ્ધવ સરકાર એક્શનમાં આવી છે અને ખાસ આપને જણાવી દઈએ કે ધોરણ 1-8ની પરીક્ષાઓને પણ રાજ્ય સરકારે રદ કરી છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે TV9 એસોસિએટ એડિટર નીરુ. નીરુ, શું મહત્વપૂર્ણ નિર્ણય આ 4 શહેરોને લઈને કરવામાં આવ્યો છે અને ઓવરઓલ મહારાષ્ટ્રની શું સ્થિતિ? નીરુ, ચિત્ર હું આપને જણાવી તો મહારાષ્ટ્રમાં લગાતાર આંકડાઓ જે છે તે વધી રહ્યા છે. આજે 52 પહોંચી ગયા હતા, પણ ઉદ્ધવ ઠાકરે થોડી વખત પહેલા જે રીતે એસબી લાઈવના માધ્યમે જણાવ્યું છે કે 52માંથી 5 લોકો હજી પણ તેમને મોનિટર કરવામાં આવી રહ્યા છે, એટલે કે લગભગ 52 તો સંખ્યા છે જ, પણ 47 પોઝિટિવ કેસીસ છે હાલ મહારાષ્ટ્રમાં. તેને જોતા મુંબઈ, પુણે અને થાણે આ જે છે આ ખૂબ વધારે સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવી રહ્યા છે અને એટલા માટે જ જેટલી પણ દુકાનો છે, જેટલા પણ ઓફિસીસ છે તે બંધ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આપ્યો છે. ખાસ કરીને તેમણે જનતાને અપીલ કરી છે કે જે લોકો હજી પણ વર્ક ફ્રોમ હોમ કરવાની શરૂઆત નથી કરી તેઓ શરૂઆત કરે અને જે લોકો માટે શક્ય નથી તેઓ પોતાની ઓફિસીસ બંધ રાખે 31 માર્ચ સુધી, કારણ કે મહારાષ્ટ્રમાં કેસીસ ખૂબ વધારે વધી રહ્યા છે અને એકનો મોત પણ થઈ ગયો છે. એને જોતા અત્યારે સ્થિતિ ખૂબ વધારે સંવેદનશીલ છે અને અત્યારે લોકોને પેનિક થવાની જરૂર નથી, પણ લોકોએ ખૂબ વધારે જે છે તે પ્રિકોશન્સ લેવાની જરૂર છે. અને ગઈકાલે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જણાવ્યું છે, લોકોએ થોડા દિવસો ખૂબ વધારે સાવધાની રાખવાની જરૂર છે. એને જોતા જ અત્યારે ઉદ્ધવ ઠાકરેએ પણ જણાવ્યું છે લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા માટે. જો કે જેટલી પણ જરૂરિયાત ચીજવસ્તુની જે દુકાનો છે, જેમ કે દવાની દુકાનો છે કે કિરાનાનો સામાનની દુકાનો છે કે શાકભાજીની દુકાનો છે, તે તમામ દુકાનો ખુલ્લી રહેશે, પણ સરકારી કર્મચારીઓની જે પ્રતિશત છે તે 25% જ કરી નાખી છે. એટલા જ કર્મચારીઓ કામ કરશે. ખાસ કરીને જે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત છે, જેમ કે મુંબઈની લાઇફલાઇન છે લોકલ ટ્રેન અને જે બસ સેવાઓ છે તે બંધ નથી કરવામાં આવી, પણ મુખ્ય પ્રધાને તમામ લોકોને આહવાન કર્યો છે કે ખૂબ વધારે જરૂરી હોય તો જ તેઓ ઘરેથી બહાર નીકળે અને તેમણે જણાવ્યું છે સાફ કરીને કે જો લોકો બંધ નહીં કરે બહાર આવવાનું તો અંતિમ તેઓ માટે ઉપાય જે છે એ જ બચી રહેશે કે લોકલ ટ્રેન અને બસ સેવા પણ બંધ કરી દેવામાં આવે. એનાથી પ્રોબ્લેમ એ થશે કે જે લોકોને ઇમરજન્સી હશે તેઓ પોતાના ઘરેથી બહાર નહીં નીકળી શકે, એટલા માટે લોકલ ટ્રેન સેવા અને બસ સેવા અત્યાર સુધી ચાલુ રાખવામાં આવી છે. 31 માર્ચ સુધી તમામ દુકાનો બંધ રાખવા માટે અને લોકોને ઘરે રહેવા માટે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા અત્યારે લોકોને આહવાન કરવામાં આવ્યું છે. આભાર નીરુ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો એક રીતે આપને જણાવી દઈએ કે જે હાલની મહારાષ્ટ્રની સ્થિતિ છે તે અનુસાર દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસીસ પોઝિટિવ સામે આવ્યા છે, જેમાં હાલ જે 4 શહેરો છે જે મહત્વપૂર્ણ કે જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ આવતી હોય છે, એરપોર્ટ્સ છે જેમાં ખાસ મુંબઈ, પુણેનો સમાવેશ થાય છે, ત્યાં આ પ્રકારના પ્રિવેન્ટિવ મેઝર્સ લેવામાં આવી રહ્યા છે. પરિવહન અને આરોગ્ય સેવાની તમામ જે સેવાઓ છે તે બંધ રહેશે.